નમસ્કાર દર્શક મિત્રો, ઓસ્કાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરના વારસ્ય વિસ્તારમાં આવેલ સરસ્ય તળાવના બીજા ભાગમાં જ્યાં મગર આશ્રમ તળાવ નામ આપવામાં આવ્યું છે, તે તળાવમાં અસંખ્ય માછલીઓના મોત થતા લોકોમાં અનેક સવાલો ઉપસ્થિત થયા છે. વડોદરા શહેરમાં જોવા જઈએ તો વિશ્વામિત્રી નદીની અંદર કેટલાય સમયથી મગરોના મૃત્યુ પણ થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ વડોદરા શહેરના મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં કાચબાઓના પણ મૃત્યુ થઈ રહ્યા છે. છેલ્લા બે દિવસથી સુરસાગર તળાવમાં માછલીઓના પણ મરણ થઈ રહ્યા છે, ત્યારે આજે વારસ્ય વિસ્તારમાં આવેલા તળાવમાં 200થી વધુ નાની મોટી માછલીઓના મોત થવાથી અસંખ્ય દુર્ગંધ જોવા મળી રહી છે અને ફેલાઈ રહી છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ તળાવની સાફ સફાઈ કરવામાં આવે પરંતુ તે હજુ સુધી સાફ સફાઈ કરવામાં આવી નથી. સાથે વડોદરા શહેરના અસંખ્ય તળાવોને બ્યુટિફિકેશન કર્યા છે, ત્યારે આ વારસ્ય વિસ્તારમાં આવેલા સરસ્ય તળાવને પણ બ્યુટિફિકેશન કરાય તેવી સામાજિક કાર્યકર અતુલ ગામેચીની માંગ પણ છે. ત્યારે વડોદરા શહેરના વારસ્ય વિસ્તારમાં આવેલા સરસ્ય તળાવના બીજા ભાગમાં મગર આશ્રમ તળાવ નામ આપવામાં આવ્યું છે, જે તળાવમાં અસંખ્ય માછલીઓના મોત નિપજ્યા છે, ત્યારે તેની સાફસફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આ શહેરનો આ વારસિયા વિસ્તાર છે ને વારસિયા વિસ્તારનું આ સરસિયા તળાવ છે. આ સરસિયા તળાવમાં જોઈ શકો છો અસંખ્ય માછલીઓ મરી ગઈ છે. આ માછલીઓ મરવાનું મૂળભૂત કારણ એ લાગી રહ્યું છે કે ઓક્સિજનની ક્યાંક કમી હશે, યા તો ખાવામાં કંઈ આવી ગયું હશે, પાણીમાં કોઈ કંઈ નાખ્યું હોય, તેના કારણે તમામ માછલીઓ મૃત્યુ પામી છે. 200થી વધુ માછલીઓ અહીંયા મરણ પામી છે. બીજી બાજુ જોઈ શકો છો વડોદરા શહેરના વિશ્વામિત્રી નદીની અંદર મગરો મૃત્યુ પામ્યા છે, સુરસાગર તળાવની અંદર કાચબા અને છેલ્લા બે દિવસથી માછલીઓના મૃત્યુ થયા છે, ત્યારે આજે સરસિયા તળાવમાં પણ માછલીઓ મરી ગઈ છે. વડોદરા મહાનગરપાલિકા સરસિયા તળાવને જોઈ શકો સફાઈ પણ નથી કરતા, ગંદકીના અહીંયા ઢગલા છે. એક બાજુ વડોદરા શહેરના તમામ તળાવને બ્યુટિફિકેશન કરી રહ્યા છે, ત્યારે આ વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા સિંધુ તળાવને સરસિયા તળાવને પણ બ્યુટિફિકેશન કરે તેવી અમારી માંગ છે. અને આ માછલીઓ કયા કારણસર મરી ગઈ છે તેની પણ તપાસ કરે, તેના માટે વડોદરા શહેરના મેયર સાહેબ, ચેરમેન સાહેબ, કમિશનર સાહેબ અને લાગતા વળગતા તમામ વિભાગોને અમારી માંગ છે. અને વડોદરા શહેરમાં જ્યાં જળચર જીવો મરી છે એની તપાસ કરે તેવી અમારી સામાજિક કાર્યકર અતુલ ગામેચીની માંગ છે.